भर में जारी है वही बात अगर गुजरात की की जाए तो गुजरात में के पार गया है। गुजरात में कोरोना पॉजिटिव केसों की संख्या 6000 के पार चली गई है सबसे ज्यादा मामले अहमदाबाद शहर से सामने आए हैं। पिछले कुछ दिनों से हर रोज 200 से अधिक मामले अकेले अहमदाबाद से सामने आ रही हैं कल भी गुजरात में 441 केस सामने आए बात अगर साबरकांठा जिले की की जाए तो वहाँ पर कोरोना वायरस से आज एक की मौत हो गई। अब तक साबरकांठा जिले में दो लोग कोरोना की जंग में हार गए हैं नमस्कार मैं हूँ अर्षित कुमार आप देख रहे हो एच पी न्यूज चैनल आज साबरकांठा जिले में फिर से कोरोना वायरस से एक का मौत हो चुका है वैसे साबरकांठा के अंदर कोरोना वायरस दो लोग अभी तक मौत हो चुकी है बात करते गुजरात के अंदर कल गुजरात के अंदर जो गुजरात राज्य के आरोग्य विभाग के अग्र सचिव डॉक्टर जयंती रवि ने जो प्रेस कॉन्फ्रेंस रखी थी इस प्रेस कॉन्फ्रेंस में अधिक जानकारी दी है दी गई है वो हम आपको टीवी स्क्रीन पर दिखाने जा रहे हैं आप हमारे साथ जुड़े रहें नमस्कार अहमदाबाद शहरी विस्तार अहमदाबाद कॉर्पोरेशन कॉर्पोरेसन अंदर जो कोविड केसीस में वारो थो य ने लईने सरकार आज थोड़ा अगत्यनार्णय लीघा है ખાસ ત્યાંના જે મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરાને ચૌદ દિવસ ક્વોરન્ટીન પર જવું પડ્યું છે કેમ કે એક કોવિડ પોઝિટિવ જે વ્યક્તિ હતા એમના સંપર્કમાં આવ્યા હતા અને એના તરત પછી સરકારે શ્રી મુકેશ કુમાર ને ત્યાંના મ્યુનિસિપલ કમિશનર તરીકેનું ચાર્જ આપ્યું છે એમને ચાર્જ સંભાળી લીધું છે અને ઓફિસર્સ સાથે એમની પ્રાથમિક મીટિંગ પણ થઈ ગઈ છે એ જ રીતે ત્યાં અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ગુપ્તા સાહેબને ખાસ કરીને અમદાવાદ શહેરને નિયંત્રણમાં લાવવા માટે એમને પણ ત્યાં ઓવરઓલ ચાર્જ શ્રી રાજીવ ગુપ્તા સાહેબ ડૉક્ટર કુમાર ગુપ્તા સાહેબને આપવામાં આવ્યું છે અને એની સાથે જ સમાનાંતર રીતે પારલલી રાજ્યના મુખ્ય સચિવશ્રી શ્રી અનિલ મુકીન તેમજ જે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી ટુ સીએમ શ્રી કે કે કૈલાશનાથન સાહેબે સાથે આજે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ સાથે આજે મીટિંગ તેમજ રિવ્યૂની કાર્યવાહી કરવા માટે તેઓ અત્યારે અમદાવાદ ગયા છે અને કાર્યવાહી થઈ રહી છે હવે આની સાથે આજની જે વિગત છે ટોટલ આજના પોઝિટિવ કેસીસ ચારસો એકતાલીસ ફોર ફોર્ટી વન ગુજરાતમાં આવ્યા છે આજે દેશમાં પણ કેસીસ કોવિડ પોઝિટિવના કેસીસમાં ઘણો વધારો થયો છે ગુજરાતમાં પણ આ રીતે ચારસો એકતાલીસ પોઝિટિવ કેસીસ આવ્યા છે અને આજે જે ટોટલ ડિસ્ચાર્જ થઈને ગયા છે એ એકસો છ્યાસી વન એટી સિક્સ એવા પેશન્ટ્સ છે જે ક્યોર થઈને સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે આજે એવા પંદર લોકો છે કે જેમનું દુઃખદ અવસાન થયું છે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના સંક્રમણના લીધે દિસ ઇઝ ધ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એટલે પ્રાથમિક રીતે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના લીધે જે સંક્રમિત પણ થયા છે અને ગુજરી ગયા છે એવા પંદર લોકો છે અને જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી અને કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનનું સંક્રમણ પણ થતાં જે ગુજરી ગયા છે એવા ચોત્રીસ લોકો છે એ રીતે આજની વિગત છે આજે છેલ્લા ચોવીસ કલાક એટલે ગઈકાલ સાંજના પાંચ વાગ્યાથી પાંચ વાગ્યા આજ સાંજ સુધીની આ બધી વિગત છે એ જ રીતે આપણે જોઈએ તો આ સમય દરમિયાન અને અત્યાર સુધી પાંચ વાગ્યા સુધી જે સ્ટેબલ પેશન્ટ્સ છે એવા ચાર હજાર ચારસો સડસઠ લોકો છે વેન્ટિલેટર પર ઓગણત્રીસ લોકો છે ટ્વેન્ટી ઓગણત્રીસ ટ્વેન્ટી નાઇન એવા લોકો છે અને જે ડિસ્ચાર્જ થઈને સાજા થઈને ઘરે ગયા છે તેરસો એક્યાસી લોકો એટલે 1381 એવા લોકો છે કે બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે જે ટોટલ ટેસ્ટ લેબોરેટરી પરીક્ષણની વિગત આપણે જોઈએ તો અત્યાર સુધી 89632 89632 ટેસ્ટ કર્યા છે અને છેલ્લા 24 કલાકમાં 4984 ટેસ્ટ 4984 ટેસ્ટ આપણે આપણે કરી શક્યા છીએ એમાં પણ જેમ રોજ શેર કરવામાં આવે છે આ કારણ એટલા માટે છે કે આપણે એક પુલિંગની ટેકનોલોજી આપણે વાપરીએ છીએ આ પદ્ધતિથી પુલિંગ કરવાથી આપણી જે ક્ષમતા છે એનાથી વધારે ટેસ્ટ પણ આપણે કરી શકીએ અને આને આઈસીએમઆરએ પણ માન્ય રાખ્યા છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ દેશો પણ આને અપનાવે છે સાથે આજે બીજી એક અગત્યની વાત કહેવાની કે આપણે જોઈએ તો ગુજરાતની અંદર દસેક દિવસ પહેલાં જે આપણી રિકવરી રેટ હતી નાઇન ફોર પરસેન્ટ હતું પણ આજે આપણી જે રિકવરી રેટ છે ઘણું એમાં વધારો એટલે એકસો તેત્રીસ ટકા જેટલું રિકવરી રેટમાં વધારો થયો છે દસ દિવસની સરખામણીમાં અને આજે બાવીસ ટકા જે ટોટલ અત્યારે પોઝિટિવ કેસીસ છે એની સામે બાવીસ પોઈન્ટ એક એક ટકા લોકો એવા છે કે જે રિકવર થઈને સાજા થઈ ગયા છે એટલે એમ જેમ આપણે અત્યારે વાત કરી ટોટલ રિકવરી કે ડિસ્ચાર્જ થયેલા લોકો થર્ટીન એટી વન એક હજાર ત્રણસો એક્યાસી લોકો છે બીજા પોઝિટિવ કેસીસમાં અને સક્સેસ સ્ટોરીઝમાં એક જોઈએ તો વડોદરાની અંદર જે બધા જ રે રેજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ છે વડોદરાના એમણે બધાને ડેઝિગ્નેટેડ કોવિડ કન્સલ્ટન્ટ્સ તરીકે હોમ બેઝ કોવિડ કેર એટલે ઘરમાં જે લોકોને કંઈ પણ કોવિડનું કેર જોતું હોય તો એના માટે આ બધા જ ડૉક્ટર્સને ડેઝિગ્નેટ કરી દેવામાં આવ્યા છે કોવિડ કન્સલ્ટન્ટ્સ તરીકે અને એવી ત્યાંની જે આખી ટીમ છે ડૉક્ટર વિનોદ રાવ પણ ત્યાં આગળ ટીમને નેતૃત્વ પાડી પૂરું પાડી રહ્યા છે એ બધાના પ્રયાસોથી એમની ગણતરી એવી છે કે બે હજાર ચારસો જેટલા પ્રાઇવેટ રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ બરોડાના જે છે એ લોકો પણ આ રીતે જે સિમ્ટોમેટિક એવા પેશન્ટ્સ કે જેમને આવા લક્ષણ હોય કોવિડના એને આઇડેન્ટિફાય એને જોઈ પણ શકશે ડિટેક્ટ કરી શકે ગોતી શકશે એ રીતે સિમ્ટોમેટિક ડિટેક્ટ કરીને એમને એવા લોકો કે જેમને હોમ બેઝ આઇસોલેશન હોમ આઇસોલેશન પર મૂકી શકાય એમની પણ સારવાર કરવામાં દેખરેખ કરવામાં આ મદદરૂપ થશે વલસાડ જિલ્લાની અંદર પણ ત્રીજા જે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના પેશન્ટ હતા આજે સક્સેસફુલ ડિસ્ચાર્જ એમનું થયું છે ટીમ જી મર્સ વલસાડ તરફથી એમને બધી ટ્રીટમેન્ટ આપીને આજે છેલ્લે આપણે જે આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એની પણ નોંધ લેતા આયુર્વેદની અમૃત પેય ઉકાળાના જે ડોઝ છે એ લગભગ એક કરોડ છપ્પન લાખ ઉપરાંત લાભાર્થીઓને આખા ગુજરાતભરમાં આપવામાં આવ્યા છે આના માટે ખૂબ સારો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો છે અને એ જ રીતે આયુર્વેદિક પદ્ધતિને અપનાવીને જે સમસમવટી જે આપી છે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે એમાં પણ સાત લાખ અઠ્ઠાણું હજાર જેટલા લોકોએ આની ડોઝ એટલે આ લાભાર્થી છે કે જેમણે આ ડોઝસ લીધા છે સમસમવટીના અને જે હોમિયોપેથિક દવા આર્સેનિકમ આલ્બમ થર્ટી પોટેન્સીવાળી છે એ પણ છન્નું લાખ અડસઠ હજાર ત્રણસો પાંત્રીસ જેટલા લાભાર્થીએ આ આર્સેનિકમ આલ્બમ ની ડોસે જ પણ એક પ્રોફેલેક્ટિક રીતે એટલે જેને કહીએ આપણે એમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એટલા બધા લોકોએ ને ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે અને એટલા લોકોએ લીધા છે ફરી આજે બધાને અનુરોધ કરશું કે જે તમારા ટેલિફોન્સની અંદર જે આપણે આરોગ્ય સેતુ એપ એને બિલકુલ તમે ડાઉનલોડ કરશો એક પણ વ્યક્તિ રહી ન જાય એવી અમારી અનુરોધ છે અને બધાને ફરી અનુરોધ કરશું કે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીન સાથે લડવા માટે આપણે અગત્યની વાત આપણે બધાએ કરવાની છે કે આપણા વિસ્તારમાં આપણા ઘરોમાં અથવા આપણા સમાજમાં જેટલા પણ મોટી ઉંમરના લોકો છે જેટલા લોકોને અન્ય ગંભીર બીમારી છે એમને ખાસ આપણે થોડાક સંક્રમિત બિલકુલ એ લોકો ન થાય એની પૂરતી કાળજી લેવાની છે અને બધા અલગ અલગ આયુષ મંત્રાલયના જે ગાઈડલાઇન્સ છે એ રીતે એનું સેવન પણ એ બધા પદ્ધતિઓને અપનાવીએ તો પણ આપણી રોગપ્રતિકારક શક્તિ ચોક્કસપણે વધી શકે છે નમસ્કાર